हेलो गाइस, वेलकम टू माय न्यू व्लॉग। केम छो बधा? मजामा? जय श्री कृष्ण बधाने। अत्यारे वाग्या है 6:30 ने आजे अमारे जावानो हतो जॉब पर, तो वेलो उठी गया। हवे कंईक नास्तो करशु थोड़ो घणो अने बस निकली जासू। 20 डिग्री टेम्परेचर है अत्यारे, बहुत ठंडी है। बहार तो एनथी ने वधारे ठंडी हशे आजे, तो हवे धीमे धीमे ठंडी वधती जाशे केम के हवे विंटर आवशे। दौड़ो दौड़ो दौड़ो, 2 मिनिट नी वार है, हाथ ने माचे बस चालो। आठ वागे तो पहुंचवानू है। गई गई बस, बीजी बस में बहु लाइन हुई है, एटले एम कीधु अत्यारथी पहली बस लई लईने पहली, वांधो ना आवे। पहली बस छूटी गई, धीमो धीमो वरसाद चालू छे। આજે નીંદર પૂરી થઈ નથી તો બહુ જ નીંદર આવે છે, તો હું તો બસ માં જ સુઈ ગયો હતો। અહીંયા આ લોકોએ ઉઠાડ્યો કે હાલ સ્ટોપ આવી ગયું, એક બસ બદલીને પહોંચી ગયા છે। 8 વાગ્યા, 2 મિનિટ ની વાર છે, ડિસ્ટન્સ છે, પહોંચી જશું આરામથી, લેટ નહીં થાય। તો અમે હવે અહીંથી ખટારામાં હેમિલ્ટન જવાના છીએ, બધા અલગ અલગ થઈ ગયા છે। ગૌરાંગ બીજા ટ્રકમાં છે, હું આ ટ્રકમાં હું, સિમરનભાઈ અરે એક પંજાબી છે ડ્રાઈવર ને બધું છે। તો અમે અહીંથી હેમિલ્ટન જવાના છીએ, અરાઉન્ડ 60 કિલોમીટર, 45-60 કિલોમીટર જવું છે। 1.5 કલાક જેવું થાય, પછી ત્યાં જ કામ છે, ઓફિસના બધો સામાન મૂવ કરવાનો હોય, પછી ત્યાં જઈને ખબર પડશે હરકી તો કે શું કામ છે। તો બસ પહોંચીએ, ધીમો ધીમો વરસાદ ચાલુ છે, મસ્ત મોસમ છે યાર, ધીમો ધીમો વરસાદ ચાલુ છે અને મજા આવશે આજ વખતે તો। આજે તો મજાનું છે ભાઈ, વાતાવરણ બહુ મસ્ત છે, આમ જો આમ ઠંડુ ઠંડુ, થોડું થોડું, બહુ ઠંડી ના પડે ને બહુ ગરમી ના પડે, એવું ગરમી જરાય પડે જ નહીં, થોડી થોડી ઠંડી પડે। જવાનું કેન્સલ થયું તો ટોરન્ટો ડાઉન ટાઉન, મીન્સ કે ટોરન્ટોનું જે મેઇન સિટી એરિયા છે ત્યાં આવ્યા હી, એ રીતે 40-45 કિલોમીટર જ હતું। આ સામાન એના ગરેડીમાં હોય, લિફ્ટમાંથી ઉપર નીચે જઈને, ભાઈ ઉપર ખટારો છે 2nd ફ્લોરે, ને જવા દેવાનું, બસ લિફ્ટમાં એક માણસ હોય ને એક માણસ હોય ને મજા આવે, વાંધો નથી કાંઈ, ગરેડીમાં બસ ફેરવો રાખવાનો। ટોરન્ટોથી હેમિલ્ટન જઈ રસ્તામાં પેટ્રોલ ભરાવવા ઊભા છે, હેમિલ્ટન પહોંચી ગયા છે અને હવે એક લોડ, એક ટ્રક લોડ કરી નાખી, 5-10 મિનિટ થશે, પછી લંચ બ્રેક પડશે અને પછી દાળ ભાત નહીં પણ ભાત વઘારેલા ખાશું। તો હવે ભાત વઘારેલા ખાઈ લીધા છે, 8 અઠવાડિયા પહેલાં પીઝા ખાતા, તેના બોક્સ હજી પડ્યા છે બેગ અહીંયા રાખીને, થોડાક બહાર રખડવા જઈએ હવે જરાક આટો મારવા।
અહીંયા પાનાને પકડને બધું એમને પડ્યું હોય, જો તમારી સાયકલમાં કંઈક થાય તો સેલ્ફ સર્વિસ કરી ફ્રીમાં જ હોય, જે યુઝ કરવું હોય પણ અહીંયા નહીં સીધી ભંગારમાં જ હશે. જો નવી નવી ખુડચી હોય, હા આ બધી ભંગારમાં જ આવવા દેવાના એ બધી. વાતાવરણ બહુ ઠંડુ ઠંડુ થઈ ગયું છે, મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે, બહુ વધારે પવન આવે આજે. અને હમણાં ધીમે ધીમે છાંટા પડતા હતા એ બી બંધ થઈ ગયા અત્યારે તો. આજ તો મજા આવી ગઈ, કેમ કે સવારમાં અહીંથી ટોરન્ટો ગયા હતા તો એ 40 કિલોમીટર, અને ટોરન્ટોથી ગયા હતા હેમિલ્ટન એ 70 કિલોમીટર, અને સાંજે આવ્યા હેમિલ્ટનથી બ્રેમ્પ્ટન એ 70 કિલોમીટર. એટલે 1.5 કલાક જેવું તો ટ્રાવેલિંગમાં ચાલ્યું ગયું, અને એ કલાકો ચાલુ જ રહી એમ, પૈસા આપણને મળે જ તે. અને પછી બપોર સુધી તો કામ હરખું થયું હતું, બપોર પછી તો બ્રેક જ લીધા એમ, આમ 15-15, 20-20, 1.5-1.5 કલાકના બ્રેક એમ, બધા બેઠા હોય આરામથી. એટલે એની કલાકો ચાલુ જ રહે એમ, બપોર ખાલી લંચનો એક 1.5 કલાક કાપે, બાકી સવારથી સાંજ સુધી એમ ચાલુ જ રહે. એટલે આજે બસ આરામ કર્યો અને મજા આવી ગઈ એમ સવારથી સાંજ સુધી. તો હવે ઘરે જઈએ, કેટલા વાગ્યા, 8:30 વાગ્યા છે. હવે ઘરે જઈએ, બસ સ્ટેન્ડે બાજુના બસ સ્ટેન્ડે જઈએ છીએ, પછી ત્યાંથી બે બસ, મતલબ કે એક બસ બદલવાની છે, પછી ઘરે પહોંચશું. અને બસ જઈને શાક ને રોટલી ને બનાવી ગઈ, બે દિવસથી રોટલી નહીં બનાવી, એટલે બહુ ઈચ્છા થાય છે રોટલી બનાવવાની. અને ઠંડો ઠંડો પવન છે થોડો થોડો, અને ઝીણો ઝીણો વરસાદ એ ચાલુ છે. તો બસ જઈએ જલ્દી જલ્દી, અને જલ્દી જલ્દી ખાઈએ, અને પાછું સવારે કાલે જવાનું હોય જોબ ઉપર, એટલે જલ્દી જલ્દી હોઈ જાય. ઓ ભાઈ થાકી ગયા, માંડ પહોંચ્યા ઘરે, બેઝમેન્ટ જ જોવો. અરે પગ દુખી ગયા ભાઈ, હાલી હાલી ને આજે તો બેઝમેન્ટ જ જોવો. બાકી ઓમ મજા આવી જોબમાં, મેં પીધું એને. હા તો શાક રોટલી બનાવીએ ને ભાઈ. હા તો સારું, હાલો બનાવી નાખીએ ખાઈ કાઢી. તો હવે ખાઈ લીધું છે, અને નાહી પણ લીધું, થોડોક થાકોડો ઓછો થયો છે, બાકી બહુ થાકી ગયો આજે. મતલબ કે હાલી હાલીને થાકી ગયા, અને પછી આંજે આવીને શાક ને રોટલી ને બધું બનાવ્યું, ને પછી બધું સાફ કર્યું, ને એમાં થાકી ગયા, થોડોક વધારે ખવાઈ ગયો. હવે માંડ માંડ બસ જો વિડીયો એડિટ કરવા બેઠો છું, વિડીયો એડિટ થઈ જાય એટલે હવે ઇન્ડિયામાં ઘરે ફોન કરીશ, વાત કરીને પછી હોઈ જવું છે આરામથી. બહુ જ નીંદર આવે છે જોરદારની. તો હવે આ વિડીયોને અહીંયા પૂરો કરી, આઈ હોપ તમને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય વિડીયો તો લાઇક શેર અને કમેન્ટ કરી દેજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો તમે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો. તો મળીએ આવતા વ્લોગમાં કાલે, ત્યાં સુધી ટાટા બાય બાય, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.